नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे तमारू चाणक्य विद्यालयमां। केम छो, मजामां ने? आपणे जोई रह्या छे धोरण 5 विषय पर्यावरण, पाठ 20 जंगलो कोना। तो जोईए आपणे जंगलनी दीकरी चित्रने જોવો। તમે શું વિચારો છો, આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો। બાળકો જંગલમાં જાય છે, ત્યાં તેઓ કૂદે દોડે વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે। તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડીઓ હાર બનાવવા માટે ભેગા કરે છે। તેઓ જંગલી ફળોની મજા માણે છે, જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે। તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે। દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે। જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા। બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા। સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે। તે કહે છે, અમે જંગલના વનવાસી લોકો છીએ, અમારું જીવન જંગલ સાથે જોડાયેલું છે, જો જંગલો ન હોત તો અમે પણ રહી શકીશું નહીં। સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે। સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે, બરાબર, ગર્લ એટલે છોકરી। સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓ એમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે, બરાબર। સૂર્યમણીની વાર્તા છે આ જંગલ કોના, તે કહે છે। તો જોઈએ આપણે, ચર્ચા કરો, તમારા વિચારે જંગલ શું છે? તો કે જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે। જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, પ્રાણીઓથી હર્યો ભર્યો મોટો વિસ્તાર છે। જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે। જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની શકે? ના, કે એકબીજાની નજીક આપણે ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બની જતું નથી। જંગલ ઘટાદાર અને ખૂબ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાઓથી બનેલો વિસ્તાર હોય છે। તેમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓનું હોવું જરૂરી છે। શોધી કાઢો અને લખો, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો કે વૃક્ષો સિવાય જંગલમાં છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓ હોય છે। શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? તો કે ના, જંગલમાં ઘણા પ્રકારના વૃક્ષો હોય છે। જુદા જુદા જંગલમાં જુદા જુદા વૃક્ષો હોય છે, બરાબર। પીપળો, આંબો, લીમડો, બાવળ, વડ, ગુલમોહર, વાંસ વગેરે વૃક્ષોને હું ઓળખું છું। સૂર્યમણી કહે છે, જો જંગલો ન હોત તો અમે પણ રહી શકીશું નહીં। આવું કેમ? તો કે સૂર્યમણી વનવાસી છે, તે જંગલો, તેને જંગલો પ્રિય છે। સૂર્યમણી અને તેના વનવાસીઓની આજીવિકા એટલે કે રોજીરોટી, ખોરાક, રહેઠાણ, બળતણ, ઔષધિઓ બધું છે એ કોણ પૂરું પાડે? તો કે જંગલ। વનવાસીઓ માટે જંગલો બધું જ છે, તેઓ એક દિવસ માટે પણ જંગલથી અલગ રહી શકતા નથી। તેઓની જિંદગી જંગલો પર જ નિર્ભર છે। આથી તે કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહીશું નહીં। ઉગાડો, સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે। તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી। સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું, તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો।
તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાઓની થાળીઓ બનાવતી હતી, પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. ત્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે. બરાબર, સૂર્ય મણિ નાની બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. બરાબર, તેથી તેની વાત છે. પણ હવે શું છે ત્યાં? તો કે શંભુ નામનો એક ઠેકેદાર છે. ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કપાતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. પછી જોઈએ, સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કાકાના સખત પરિશ્રમથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું, પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, એટલે કે જંગલો હવે રહ્યા ઓછા થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ એ પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવાનો થોડોક પ્રયત્ન કર્યો. વિચારો અને લખો, તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તો કે હા, મારા પિતાજીના મિત્ર સુરેશભાઈ, તેને જંગલો ખૂબ જ પસંદ છે. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? તો કે વૃક્ષો કાપવાનો ઠેકો કોન્ટ્રાક્ટરને મળ્યો હતો. જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે, તેથી તેને ગામમાં એટલે કે જંગલમાં જવા દેતો ન હતો. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો કે હા, અમારા શહેરમાં એક ઝૂલતો મિનારો છે. સુરક્ષાના કારણે લીધે લોકોને ત્યાં જવા દેવામાં આવતા નથી. મને લાગે છે કે આ કલા સર્જનનો નમૂનો સૌને જોવો જોઈએ. બરાબર, તેથી જગ્યા બધા માટે ખુલ્લી મૂકી છે. કંઈ હોનારત સર્જાય તેવી શંકા હોય તો વારા ફરતી પાંચ પાંચ લોકોને જવા દેવા જોઈએ નહીં, પરંતુ લોકોને જવા તો દેવા જ જોઈએ. ચર્ચા કરો, તમારા મતે જંગલો કોના છે? તો કે જંગલો છે કુદરતી સંપત્તિ. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ, તે બધાની ભેગી મિલકત છે. બુધિયામાએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી.
એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે? તો કે હા, બધી કુદરતી મિલકતો પ્રાકૃતિક વસ્તુઓ છે જે આપણે બધી સહિયારી મિલકતો છે. દાખલા તરીકે ભૂજળ, નદીઓ, ખનિજો, તેલ, બરાબર. આ વસ્તુ ખૂટી જાય તો તે કુદરતી સંપત્તિ છે, જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ દરેકે ભોગવવી પડે છે. સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે બીએ પાસ કર્યું. બીએ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. બરાબર, તેને બીએ પાસ કર્યું હતું. કોને? સૂર્યમણીએ. બીએ એટલે કોલેજના 3 વર્ષ. બરાબર, આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપલે કરતી. મિર્ચી સાંભળે અને કહે કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગર્વ અનુભવાય તેવું ઈચ્છતી હતી. વિચારો અને લખો. તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો છો? તો કે હા, મારો એવો એક મિત્ર છે. બરાબર, તેની સાથે હું બધી વાતો શેર કરી શકું છું, એટલે કે આપલે કરી શકું છું. કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી? બરાબર, તો કે જંગલમાં રહેતા લોકોની રહેણી ઘડી આપણા કરતાં બિલકુલ અલગ હોય. જંગલમાં રહે છે અને તે તેની આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડોવાળું જીવન જીવીએ છીએ. આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તેમનું જીવન જંગલ પૂરતું સીમિત છે. તેથી લોકો વિકાસની દ્રષ્ટિએ પછાત છે. તેથી લોકોને જંગલી ન કહેવાય, વનવાસી કહેવાય. વનવાસી કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. બરાબર, વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે પરંપરાગત કપડાં પહેરે છે. ખાસ જાતના તહેવારોના સમયે પાંદરા અને ફૂલોની માળા પહેરે છે અને આનંદ કરે છે. અને તેનો ખોરાક ખોરાક માટે તે જંગલ પર જ આધાર રાખે છે. જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરેમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બનાવે છે. તેઓને જંગલી જડીબોટીઓનું ખૂબ જ સારું જ્ઞાન હોય છે. તેઓ ખૂબ જ ઓછી જરૂરિયાતોથી રહે છે. તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂર્ણ થાય છે. બરાબર, તેમાં ચિત્રો જોયા જ હશે ટીવીમાં કે કેવા પ્રકારના લોકો છે. આ જંગલમાં રહેતા હોય તો એનો પહેરવેશ કેવો હોય, કપડાં કેવા હોય. બરાબર, તે
પરંપરાગત એટલે કે ખાસ જાતના કપડાં પહેરે છે, બરાબર? પછી છે એના પછી શું તમારે વનવાસી મિત્ર છે, તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? તો કે હા, મારે એક મિત્ર છે, તેનું નામ મસરૂ છે. તે મારા પિતાની નોકરી આહવા શહેરમાં છે, તેથી ઓફિસ કામ માટે આવે છે. હું પણ ઘણા બધા વૃક્ષોને છોડવાને તેની સાથે ઓળખતો શીખ્યો છું, અને મારા મિત્રોને લીધે પાંદડાઓનું ખાતર બનાવતા અને વાંસ અને પાંદડાની કેટલીક ઉપયોગી વસ્તુઓ બનાવતા શીખ્યો છું, અને મને ઘણા પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા પણ તેને શીખવાડ્યું છે. હવે જોઈએ સૂર્યમણીનું તોરણ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેને તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવા જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. જંગલના હકનો કાયદો 2007. જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. વિચારો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે જંગલો બચાવવા કામ કરે છે? તો કે હા, અમારી સોસાયટીની બાજુવાળી સોસાયટીમાં એક મધુસૂદન નામનો વ્યક્તિ રહે છે, તેને હું ઓળખું છું. તેઓ બિનસરકારી સંસ્થા ચલાવે છે અને જંગલો બચાવવાનું કામ કરે છે. તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો કે મારું સ્વપ્ન એક ડૉક્ટર બનવાનું છે. તેના માટે હું મહેનત કરીશ, ખૂબ જ ભણીશ અને સરકારી હોસ્પિટલમાં નોકરી કરી લોકોની સેવા કરીશ. સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે? કેવી રીતે ચર્ચા કરો? તો કે એવા આપણે અહેવાલ ભેગા કરીએ, સમાચાર પણ વાંચવા મળ્યા કે વૃક્ષો કાપવાથી ગંભીર અસર થાય છે, બરાબર. તેનો ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. વૃક્ષો કાપવાથી ગરમી વધે છે, વરસાદનું પ્રમાણ ઘટે છે, જમીનનું ધોવણ થાય છે, તેની ફળદ્રુપતા ઘટે છે વગેરે પ્રશ્નો
ઉદ્ભવ થાય છે. તોરણમાં સૂર્યમણી કુદુકના સંગીત નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માગો છો? તમે શું જીવંત રાખવા માગો છો? તો કે હા, હું મારા સમાજની સંસ્કૃતિને બચાવી રાખવા માટે કંઈક કરવા માગું છું. હું મારા સમાજની પટોળા વણવાની કળાને જીવંત રાખવા માગું છું. બરાબર. પછી છે વાંચો અને કહો. ઓડિશાની ધોરણ 10ની છોકરી સિખિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રનો ભાગ વાંચો. માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા જેવા વનવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે. જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તેઓ ક્યાં જશે? આપણે જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે? કેવા પ્રકારનું કામ છે? તો કે હા, અમારા વિસ્તારમાં એક ફેક્ટરીનું બાંધકામ ચાલુ રહ્યું છે. ત્યાં કપડાં ઉપર રંગ કરવાની ફેક્ટરી બની રહી છે. ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો કે ફેક્ટરીના કારણે, હા, રંગકામની ફેક્ટરી બનાવવાના કારણે તે જગ્યાના બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. રંગકામની ફેક્ટરી ચાલુ થતાં રંગના કણો વાતાવરણમાં પ્રસરે છે અને તેના લીધે પાણીથી જમીનનું પણ પ્રદૂષણ થવાનો સંભવ રહેલો છે. અને ત્યાંના લોકોએ આ માટે વહીવટીતંત્રને પત્ર લખ્યો છે. નકશામાં જુઓ અને લખો. નકશામાં શું બતાવવામાં આવ્યું છે? તો કે આ નકશો છે ભારતનો છે. તેમાં ભારતમાં આવેલ ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલોના વિસ્તારો બતાવવામાં આવ્યા છે. તમે સિખિયાનો પત્ર વાંચ્યો. નકશામાં ઓડિશા શોધો. બરાબર. ઓડિશા ભારતના પૂર્વ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલું રાજ્ય છે. છત્તીસગઢના પૂર્વમાં, ઝારખંડની દક્ષિણે અને આંધ્રપ્રદેશના ઉત્તર પૂર્વની તરફ આવેલું છે. નકશામાં ઓડિશા છે એ તમને ઘાટી બોર્ડરથી બતાવવામાં આવેલું છે. પછી જુઓ, ઓડિશાની નજીક દરિયો છે. તમે કેવી રીતે શોધશો? તો કે હા, તેની નજીક દરિયો છે. તેને બંગાળનો ઉપસાગર કહેવામાં આવે છે. નકશામાં શોધી લીધો અને ઓડિશા દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલો છે. ક્યાં ક્યાં રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો કે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત વગેરે રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે. નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તો
કે પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે અને છત્તીસગઢની પૂર્વમાં આવેલું છે. નકશામાં જંગલો ક્યાં છે તમે આ કેવી રીતે શોધશો? તો કે લગભગ બધા જ રાજ્યોમાં જંગલો છે. કેટલાક રાજ્યોમાં અચ્છા જંગલો છે, કેટલાક રાજ્યોમાં ગાઢ જંગલો છે. ભારતના નકશામાં જંગલોને લીલા રંગથી દર્શાવવામાં આવ્યું છે. અહીં ભારતના નકશામાં આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો દર્શાવવામાં આવ્યા છે. કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને આછા જંગલો છે કેવી રીતે શોધશો? તો તમને કલર આપેલો છે તે રીતે આપણે તેને શોધશું. જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યોના નામ લખો. મધ્યપ્રદેશમાં હોય તો દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં ગાઢ જંગલો હશે. જેમ કે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢમાં ખૂબ જ ગાઢ જંગલો છે. મિઝોરમમાં ખેતી માટે લોટરે. તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. ટન 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 જેવો ઘંટ વાગ્યો. લોમટેયા ડીંગી ડીંગીમાંએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમા સર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા. વાંસમાંથી બનાવેલ સુંદર ખડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે, તેમાંથી એક ચીઠી કાઢવામાં આવે. સાઈમા સરના પરિવારને પહેલી તક મળે છે. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં. મારી બહેન ઝરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી, પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું. સાઈમા સરે 3 ટીન જમીનનું પૂછ્યું. નાની માથિનીએ પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? ચામુઈએ સમજાવ્યું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. શોધો મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે. તો કે તેની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય, મણિપુર રાજ્યો છે. ચામુઈએ કહ્યું, તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા ઉપાય છે? તો કે જમીન સિવાયના એકમો ચોરસ મીટર, હેક્ટર, એકર, વીઘો અને ગુઠ્ઠો છે. શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા. તમારે મતે 1 કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે કેમ? તો કે જંગલવાસીએ વાંસનો કપ બનાવ્યો હશે અને આવતા જતા લોકોને પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે ઝરણા પાસે મૂક્યો હશે. જંગલો બચાવવા શું કરી શકાય? તો કે જંગલો બચાવવા તેનું જતન કરવું પડે, તેને વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ, પડતર જમીનમાં તે બધી જગ્યા પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ, કાર્યક્ષેત્ર વિશેષ સ્થાન આપવું જોઈએ જંગલ ખાતાને, તેની લોકભાગીદારી વધારવી જોઈએ, વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ, વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા દિવસો ઉજવવા જોઈએ,
જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ અને તેનો વ્યાપક પ્રસાર અને પ્રચાર કરવો જોઈએ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે, ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા, તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખેડવામાં નહીં, તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને ખાવાનું આપવું પડે છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડીને લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચેઈરાઉ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારું વાગે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. ચેઈરાઉ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો. બરાબર, ચેઈરાઉ નૃત્ય વિશે તમારે વધારે માહિતી મેળવવાની છે. મિઝોરમના 3/4 લોકો જંગલ સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમના થોડા અહીં જોઈ શકો છો, તેમાંના થોડા અહીં જોઈ શકો છો. ચિત્રમાં જોયેલું છે કેટલાક બાળકો છે ત્યાં ઊભા છે. તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? આપણે શું શીખ્યા? ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે? બરાબર, બંને પ્રકારની ખેતીમાં જૈવિક ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તફાવત તો કે અનિચ્છનીય છોડને કાપી નાખવામાં આવતા નથી, પણ તેને બાળી નાખવામાં આવે છે. તેની રાખ છે એ માટીમાં મળી જાય છે અને ખાતરનું કામ કરે છે. જ્યારે ભાસ્કરભાઈ શું કરે છે, રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે ખાડામાં નાખે છે. અડસિયા તે બધાને સેન્દ્રિય ખાતરમાં ફેરવી નાખે છે. આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં સમજાવો. તો કે તેને જંગલોમાં જે લોકો રહે છે એને વૃક્ષો પ્રત્યે પ્રેમ હોય, તેનો જંગલોનો વિશેષ મહત્વ હોય, સાથે સાથે તેમની જરૂરિયાતો હોય, તે તેમની રોજગારી પણ છે. બરાબર, તેમનું રક્ષણ પણ કરે છે. તેઓ જંગલના વૃક્ષો કાપતા નથી અને પર્યાવરણના નિયમોનું પાલન કરે છે. બરાબર, ઔષધિઓ પણ જંગલમાંથી બનાવીને લોકો આપણે શોધી, જડીબૂટીઓ તે લોકો વગર આપણે શોધી શકતા નથી. તેથી જંગલના બધી જવાબદારી છે આ લોકો, જંગલમાં રહેનારા લોકો છે એ નિભાવે.
भावे छे अने तेमने वृक्षों छोड़वाओ पशु पक्षियों तथा जीवजंतुओंथी माहितगार करे छे। आम जंगल में रहता लोको साचे ज खूब महत्वना होय छे। तमने झूम कृषि में कई रसप्रद लागी छे ते शुं हतो तो के एक पाक लीधा पछी जमीन थोड़ा वर्षों माटे पाक लीधा वगर राखवामां आवे छे, ત્યાં કોઈ ઉગાડવામાં આવતું નથી, અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી, બાળી દેવામાં આવે છે, બાળી નાખવામાં આવેલા છોડને ખાતર તરીકે ઉપયોગ થાય છે, એટલે કે જે રાખ વધે છે તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તે રાખ છે એ જમીનને ફળદ્રુપ બનાવે છે અને ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે થોડી ખોદવામાં આવે છે બરાબર જમીનને। તો આ હતું તમારો પાઠ 20મો જંગલો કોના। આપણે આ પાઠમાં ઘણું બધું સારી રીતે શીખ્યા।